લાબુના વેપારીને હની ટ્રેપમાં રૂપિયા 1.10 લાખની માંગણી કરનાર પરણીતા ઝડપાઈ, પતિ સહિત બે અગાઉ ઝડપાયા. તો આવું જોઈએ સુરતથી અમારા સહાયક સુનિલ ગાંજાવાલાનો એક રિપોર્ટ. સુરતના ઉતરાણમાં સાબુના વેપારી સાથે હની ટ્રેપની ઘટના બની છે, જેમાં વેપારીનો અભદ્ર વિડીયો બનાવી રૂપિયા 1.10 લાખની માંગ કરી હતી. તેમાં હની ટ્રેપ કરનાર મહિલા સોનલ સાવલિયાની ધરપકડ કરવામાં આવી છે. હની ટ્રેપ કરનાર મહિલા સોનલ સાવલિયાની ધરપકડ ઉલ્લેખનીય છે કે મહિલાએ ફોન પર મિત્રતા કરી વેપારીને ઘરે બોલાવ્યો તથા સાબુના વેપારીને કપડાં ઉતારતા વિડીયો ઉતારી રૂપિયા 1,10,000ની માંગ કરાઈ હતી, જેમાં ખિસ્સામાંથી 2,500 રૂપિયા કાઢી બીજા રૂપિયા આપવાની ધમકી આપી હતી, જેમાં હની ટ્રેપ કરનાર મહિલા સોનલ સાવલિયાની ધરપકડ કરવામાં આવી છે. તેમાં સોનલ સાવલિયાએ ફોન પર મિત્રતા કરી શરીર સંબંધ બાંધવા વેપારીએ પોતાના ઘરે બોલાવ્યા હતા અને બિલ્ડિંગના ચોથા માળે રૂમ નંબર 406 ખાતે બોલાવ્યા. મોતાવરા 6 ડીમાર્ટની પાછળ સુમન નિવાસ જી બિલ્ડિંગના ચોથા માળે રૂમનગર 406 ખાતે બોલાવ્યા હતા, જેમાં ઘરે મોબાઈલમાં ફરિયાદીના ફોટા વિડીયો ઉતારી બદનામ કરવાની ધમકી આપતા આપી હતી. તેથી ઉત્તરાયણ પોલીસે ફરિયાદના આધારે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. જી સાહેબ, તારીખ 4/2/2023ના રોજ એક હની ટ્રેપની મેટર મોટા વરાછા ખાતે બને છે, ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે. અને એમાં જે ફરિયાદી છે એ ભોગ બનનાર છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર સોનલબેન સાવલિયા એમના પતિ તથા અન્ય બે વ્યક્તિઓના વિરુદ્ધમાં હની ટ્રેપની ફરિયાદ દાખલ કરાવી છે. આ કામે ફરિયાદમાં જે નાસ્તી ફરતી મેન એક્યુઝ છે એ સોનલબેન સાવલિયા, એ ગઈકાલે 18/16 ઉપર નાગરિક સુવિધા કેન્દ્ર પાસે આવવાની છે. આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી પીએસઆઈ પઢિયાર અને એમની ટીમને મળતા એમને ત્યાંથી પકડી પાડવામાં આવેલ છે અને ડીસીબી ખાતે લાવી અને એનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું છે. આ કામે જે બનાવની હકીકત છે એ એવી છે કે આ કામના જે ફરિયાદી છે એ ખૂબ જ રેપ્યુટેડ પર્સન હોય અને સારો એવો વેપાર ધંધો કરતા હોય. આરોપીઓની એમઓ ફરિયાદી જે આરોપી છે સોનલ, એમનો પતિ ભીખુભાઈ તથા અન્ય બે ઈસમો, આ આખી એક હની ટ્રેપ કરવાની ગેંગ છે. અને આ ગેંગના સભ્યો એ જે સમાજની અંદર સારા સારા રેપ્યુટેડ પર્સન હોય એના મોબાઈલ નંબર એનકેન પ્રકારે લાવી અને આ સોનલને આપે છે. એ જે સોનલ છે એના વોટ્સએપથી એને મેસેજ કરે છે, એની સાથે મિત્રતા કેળવે છે, જે ભોગ બનનાર છે એના વિશ્વાસમાં આવી જાય અને મિત્રતાના સંબંધ બાંધે છે. ત્યારબાદ આ કામે જે આરોપી છે સોનલ એ કરવામાં આવેલી છે, એના ઇન્ટ્રોગેશન ચાલુ છે કે એને અગાઉ કોને કોની પાસેથી આવા જે ભોગ બનનાર પાસેથી રૂપિયા પડાવેલા છે એ બાબતે વધુ ઇન્ટ્રોગેશન ચાલુ છે.